સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ. 23 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે, આ વર્લ્ડ ટેલિવિઝન ડે એ દર વર્ષે 21 નવેમ્બરે મનાવવામાં આવે છે. બરાબર, 21 નવેમ્બરે પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમ 21 નવેમ્બર 1996ના રોજ યોજાયો હતો અને સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના આ દિવસને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી. મિત્રો 21 નવેમ્બરે વિશ્વ મત્સ્ય દિવસ એટલે કે વર્લ્ડ માછલી દિવસ પણ મનાવાય. 20 નવેમ્બરે વિશ્વ બાલ દિવસ. 19 નવેમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ. 18 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અને 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કોણે નેફીથોમાઇસિન નામની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા લોન્ચ કરી છે? તો નેફીથોમાઇસિન આ નામની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા લોન્ચ કરી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહે. કોણે કરી? ડૉક્ટર જીતેન્દ્રસિંહ. મિત્રો તમે ડૉક્ટર જીતેન્દ્રસિંહનો ફોટો જોઈ શકો, એ કેન્દ્રીય મંત્રી છે, ઉધમપુરથી સાંસદ છે અને કેન્દ્રીય મંત્રી છે. હાલમાં કોને નાગાલેન્ડના 25મા હોર્નબિલ મહોત્સવમાં ભાગીદાર દેશના રૂપમાં જાહેર કરાયું? તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાત તો હોર્નબિલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે છે? તો હોર્નબિલ મહોત્સવ મિત્રો એ નાગાલેન્ડમાં મનાવવામાં આવે. બરાબર, એક પ્રશ્ન અહીંથી એ થઈ ગયો. આ વખતે કેટલા બહુ હોર્નબિલ મહોત્સવ છે? તો 25મો છે. બે પ્રશ્ન થઈ ગયા. હવે આ હોર્નબિલ મહોત્સવમાં ભાગીદાર દેશના રૂપમાં કોની જાહેરાત કરવામાં આવી છે? તો જાપાન આમાં રાઈટ આન્સર થશે. હવે મિત્રો વાત કરીએ આપણે જાપાનની, તો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન. જાપાનના પીએમ મિત્રો બદલાઈ ગયા છે. બરાબર, કોણ છે જાપાનના નવા પીએમ એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. કેન્દ્રીય સંચાર બ્યુરો અને કઈ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત એટ ધ રેટ 2047 વિષય પર ચિત્ર પ્રદર્શન યોજાયું? તો કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત એટ ધ રેટ 2047 વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆર, ડીસીસી મેન્સ, એએમસી જુનિયર ક્લર્ક, કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેક, બદલાયેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે ભારત ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલના પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, બે મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો અત્યારે હાઈકોર્ટની પરીક્ષાઓમાં, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. જે લોકો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છો મિત્રો, અત્યારથી તમે પીડીએફ લઈ લો, એના પછી તમને મંથલી પીડીએફ મળ્યા કરશે. તમે એમ વિચારતા હોય કે જ્યારે એક્ઝામ આવશે ત્યારે અમે પીડીએફ લઈ લેશું, તો મિત્રો અત્યારે ટાઈમ મળતો નથી, એના પછી પણ મંથલી પીડીએફ તમને મળ્યા કરશે. હાલમાં મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો મિત્રો વાત થઈ છે મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, બરાબર, એ બન્યા છે ડી કૃષ્ણકુમાર મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે. તમે ઇમેજ જોઈ શકો છો, આ છે ડી કૃષ્ણકુમારની ઇમેજ, એ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે હાલમાં. હવે મિત્રો વાત થઈ છે મણિપુરની, તો મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ, મણિપુરના સીએમ છે એન બીરેન સિંઘ અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. મણિપુરના રાજ્યપાલ કોણ છે? તો લક્ષ્મણ આચાર્ય જે છે એ મણિપુરના રાજ્યપાલ છે. હાલમાં મણિપુરમાં નિંગોલ ચકોવા ઉત્સવ મનાવવામાં આવ્યો. મણિપુરનો એન્ડ્રો ગામ 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યો. ભારતના પૂર્વોત્તરમાં મણિપુરને ઉગ્રવાદ મુક્ત કરવાની જાહેરાત કરી છે. વાર્ષિક ઉત્સવ મેરા હોચોંગબા મણિપુરમાં મનાવવામાં આવે છે. હાલમાં એડીબીએ નાણાકીય ક્ષેત્રમાં સુધાર માટે કયા દેશને ઋણની મંજૂરી આપી છે? સોરી મિત્રો, એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે નાણાકીય ક્ષેત્રમાં સુધાર માટે કયા દેશને ઋણ મંજૂરી આપી? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં શ્રીલંકા દેશને. બરાબર, શ્રીલંકા રાઇટ આન્સર છે.
ડિટેલમાં માહિતી આપું તમને તો એડીબીએ શ્રીલંકાના નાણાકીય સુધાર માટે $200 મિલિયન નીતિ આધારિત ઋણને મંજૂરી આપી. એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. વિદ્યાર્થી મિત્રો, શ્રીલંકામાં નવા પીએમ બની ગયા છે હારિની અમરસૂર્યા. હારિની અમરસૂર્યા નવા પીએમ બન્યા છે. પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિશા નાઇકે. કેપિટલ છે કોલંબો. કરન્સી છે રૂપિયા. હાલમાં અનુરા કુમાર દિશા નાઇકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. શ્રીલંકા ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રી નૌકા સેવા શરૂ થઈ છે. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ શ્રીલંકાના દાંબુલામાં શરૂ થયું છે. હાલમાં ખિલ્લી રામ મીણા કયા રાજ્યના મુખ્ય સચિવ નિયુક્ત કરાયા છે? તો મિત્રો, વાત થઈ છે ખિલ્લી રામ મીણા એ કયા રાજ્યના મુખ્ય સચિવ નિયુક્ત કરાયા, તો એ બની ગયા છે મિઝોરમના મુખ્ય સચિવ. બરાબર, ચીફ સેક્રેટરી મુખ્ય સચિવ બન્યા છે મિઝોરમના ખિલ્લી રામ મીણા. મિત્રો, આ તમે ઇમેજ જોઈ શકો, આ છે ખિલ્લી રામ મીણાની ઇમેજ. તો કયાના બન્યા છે? મિઝોરમના બન્યા છે. તો મિઝોરમનો કેપિટલ છે આઇઝોલ. સીએમ છે લાલ દોહુબા અને રાજ્યપાલ છે કે હરિબાબુ. મિત્રો, અરવિંદ સિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે તૈયબ ઇકરામ. અશોક ચંદ્રા PNBના MD બન્યા છે. કેશવ ચંદ્રા NDMCના ચેરમેન બન્યા છે. મહેન્દ્રસિંહ ધોની ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણી એમ્બેસેડર બન્યા હતા. હાલમાં LAC પર પેટ્રોલિંગ કરવા મુદ્દે ભારત અને કયા દેશ વચ્ચે કરાર થયો છે? તો LAC બરાબર ફ્રેન્ડ, LOC અને LAC માં ફરક હોય છે. LOCનું પૂરું નામ છે લાઇન ઓફ કંટ્રોલ, બરાબર, અને LAC નું પૂરું નામ છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ LAC. હવે મિત્રો, ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે મેકમોહન રેખાનું. એને સોલ્વ કરવા માટે, એના પેટ્રોલિંગના મુદ્દાને સોલ્વ કરવા માટે ભારત અને ચીન વચ્ચે કરાર થયો છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, મેકમોહન રેખાનો કરાર ભારત અને ચીન વચ્ચે નહીં થયો હતો, પણ ભારત અને તિબેટ વચ્ચે થયો હતો. બરાબર, તે સમયમાં ચીનની બોર્ડર ભારત સાથે લાગતી ન હતી. ભારતની બોર્ડર તિબેટ સાથે લાગતી હતી. પછી ચીને તિબેટ પર હુમલો કર્યો અને તિબેટને પચાવી પાડ્યો. પછી ચીન જે છે મિત્રો, આપણી બોર્ડર સુધી પહોંચી ગયો. હવે ચીન આ મેકમોહન રેખાને માનવા તૈયાર નથી. હાલમાં વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024 આમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો 10મા સ્થાને. સોરી, વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત મિત્રો 10મા નંબરે રહ્યું છે. હાલમાં જારી ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCનું પૂરું નામ છે. એની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો દુબઈ ખાતે આવેલું છે. ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા, ભારતના હાર્દિક પંડ્યા જે છે ટોપ પર રહ્યા છે. હાર્દિક પંડ્યા રાઇટ આન્સર છે. મિત્રો, તમે ઇમેજમાં જોઈ શકો, આ છે હાર્દિક પંડ્યા. નેશાલમાં કયા દેશે પાણીની અછતના કારણે ઇમરજન્સીની જાહેરાત કરી છે? તો કયા દેશે પાણીની અછતના કારણે, તો ડિટેલમાં માહિતી આપો મિત્રો, દક્ષિણ અમેરિકાનો એક દેશ છે ઇક્વાડોર. આ ઇક્વાડોરમાં શું થયું, જંગલમાં આગ લાગી, ભયંકર આગ લાગી છે. આના કારણે ત્યાં પાણીની અછત આવી ગઈ છે. આના કારણે આ દેશે ઇમરજન્સીની જાહેરાત કરી છે. હાલમાં કયા દેશે લગભગ 40 વર્ષોમાં પહેલી વખત રાષ્ટ્રીય જનગણનાની શરૂઆત કરી? તો મિત્રો, ઈરાક દેશમાં લગભગ 40 વર્ષોમાં પહેલી વખત રાષ્ટ્રીય જનગણનાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ત્યાં હવે જનગણના થશે. બરાબર, જે આપણે અહીંયા ભારતમાં જનગણના થાય છે એ રીતના હવે ઈરાકમાં પણ જનગણના થશે. ઈરાકનું કેપિટલ છે બગદાદ. કરન્સી છે દિનાર અને પ્રેસિડેન્ટ છે અબ્દુલ લતીફ રશીદ. હાલમાં પ્રસાર ભારતીએ કયા નામથી પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો પ્રસાર ભારતી દ્વારા મિત્રો વેવ્સ નામથી, કયા નામથી, વેવ્સ નામથી પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં વેવ્સ નામથી પોતાનું OTT પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે પ્રસાર ભારતી દ્વારા. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને PM મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપ્યો છે? તો કયા દેશના રાષ્ટ્રપતિ છે સિલ્વેની બર્ટન, જેમણે PM મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપ્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં
ડોમિનિકા, બરાબર, ડોમિનિકા રાઈટ આન્સર છે, સ્ટારમાર્ક કરજો. ડોમિનિકાના રાષ્ટ્રપતિ છે સિલ્વેની બર્ટન. મિત્રો, કેરેબિયન દેશ ડોમિનિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર, શું નામ છે, ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને મદદ કરવા બદલ ભારતીય વડાપ્રધાનને આ એવોર્ડ આપવામાં આવ્યું છે. સ્ટારમાર્ક કરજો. આ પણ હાલમાં કયા દેશે અદાણી સાથે વીજળી એરપોર્ટ ડીલ રદ કરી છે? તો અદાણી સાથે વીજળી એરપોર્ટ ડીલ કોણે રદ કરી? તો કેન્યા દેશે. અત્યારે બે દિવસથી તમને ખ્યાલ હશે એક ન્યૂઝ વાયરલ થઈ હતી કે અદાણી પર અમેરિકાની કોર્ટે વોરંટ જારી કર્યો છે, ધરપકડનો વોરંટ. એના પછી અદાણીના જે શેર્સ હતા મિત્રો, એ શેર પણ ડાઉન થયા હતા. હવે કેન્યા સરકારે અદાણી ગ્રુપ સાથે એરપોર્ટ અને એનર્જી ડીલ રદ કરી દીધી છે. આ સોદો રદ કરવામાં આવ્યો તે પહેલાં ગૌતમ અદાણીને અબજો ડોલરની કથિત લોન્ચ અને છેતરપિંડીની યોજનામાં તેમની ભૂમિકા માટે ન્યૂયોર્કમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સમજી ગયા? કેન્યાનું કેપિટલ છે નેરોબી. હાલમાં મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ કોણે જીત્યો છે? તો મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024 એનો ટાઇટલ કોણે જીત્યો મિત્રો? ભારતે જીત્યો છે, બરાબર. ભારતે કોને હરાવ્યો છે? ચીનને હરાવીને. ભારતીય મહિલા ટીમ બિહારના ઐતિહાસિક શહેર રાજગીરમાં પ્રથમ વખત આયોજિત એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ જીતી છે. ફાઇનલમાં તેણે ચીનને 1-0થી હરાવ્યું. ભારતની ગતિશીલ ખેલાડી દીપિકાએ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતની મિનિટમાં ગોલ કર્યો હતો. બિહારના રાજગીરમાં આનું આયોજન થયું છે. હાલમાં કયા રાજ્યમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરાયું છે? તો મિત્રો, કરીમગંજ જિલ્લો એ અસમમાં આવેલું હતું અને અસમ રાજ્યના કરીમગંજનું નામ બદલીને હવે શ્રીભૂમિ કરવામાં આવ્યું છે. સ્ટારમાર્ક કરજો. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને પાટનગર છે મિત્રો દિસપુર. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો, વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો ફ્રેન્ડ, આવી ગયા છે 22 નવેમ્બર 2024 પર વિશ્વ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે? 20 નવેમ્બર રાઈટ આન્સર છે, 20 નવેમ્બરે. કોણે મિસ ચાર્મ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો? તો શિવાંગી દેસાઈ રાઈટ આન્સર છે. કોને પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ પર્યાવરણ એવોર્ડથી સન્માનિત કરાયા? તો કોલ ઇન્ડિયાને. કોણ પહેલી વખત આંતરરાષ્ટ્રીય પેડલ ટુર્નામેન્ટની મેજબાની કરશે? તો મિત્રો, એ આપણો દેશ ભારત કરશે. કોણ IMSA ના અધ્યક્ષ બન્યા છે? તો મિત્રો, એ બન્યા છે નંદનકુમાર ઝા, બરાબર. IMSA એટલે કે ઇન્ટરનેશનલ માઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન. કોને ALT EFF, ALT એટલે કે ઓલ લિવિંગ થિંગ્સ, EFF એટલે કે એન્વાયરમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા? તો જેકી શ્રોફ રાઈટ આન્સર છે. 18મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો મિત્રો, ન્યૂ દિલ્હી નહીં પણ ભુવનેશ્વર રાઈટ આન્સર છે, બરાબર. ભુવનેશ્વર ખાતે કરવામાં આવશે. કયા રાજ્યમાં ગુડમાસર નામના ગામને સંયુક્ત રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામનો દરજ્જો મળ્યો? તો છત્તીસગઢ રાઈટ આન્સર છે. CCIએ કઈ કંપની પર 213 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો? તો મેટા પર. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા CCIનું પૂરું નામ છે. ભારતનો પહેલો નાઇટ સફારી પાર્ક કયા શહેરમાં વિકસિત કરાયો? તો લખનૌમાં કરાયું. કયા પ્રસિદ્ધ ટેનિસ ખેલાડીએ સંન્યાસ લીધો? તો રાફેલ નડાલે. કયા દેશે પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સિલન્સ આપવાની જાહેરાત કરી? તો ગુયાના રાઈટ આન્સર છે. એશિયાઈ યુથ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપમાં ભારતની જોગાપૂર્તિએ મહિલાઓની અંડર 18 સ્પીડ ક્લાઇમ્બિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. બ્રાઝિલે આધિકારિક G20ની અધ્યક્ષતા કયા દેશને સોંપી? તો સાઉથ આફ્રિકાને. ડિફેન્સ એક્સાઇઝ સંયુક્ત વિમોચન 2024નું આયોજન ક્યાં કરાયું? તો પોરબંદર ગુજરાત ખાતે. સંયુક્ત સૈન્ય અભ્યાસ પૂર્વી પ્રહારનું આયોજન કયા રાજ્યમાં કરાયું? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. તો ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં ભારતના નવા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર હતો મિત્રો સંજય મૂર્તિ. આ 15મા નંબરના બન્યા છે, એ પણ યાદ રાખો. આજનો પ્રશ્ન છે, હાલમાં ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.